પાટણ જિલ્લાના રાધનપુર ખાતે 19 કિલો ગાંજા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મેસાણા રોડ ઉપર ચામુંડા માતાજીના મંદિર પાસેથી બાઇક ઉપર ગાંજો લઈને જતા એક આરોપીને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો। પાટણ જિલ્લાના હારીશ તાલુકાના સરવાલ ગામથી ગાંજો લઈને સામખિયારી લઈને જતા એક આરોપીને એસઓજી પાટણ અને રાધનપુર પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 1,98,000ના મુદ્દામાલ સાથે 19 કિલો ગાંજા સાથે આરોપીની બાઇક સાથે ધરપકડ કરવામાં આવી છે। ભરત સથવારા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પાટણ। અરવલ્લી જિલ્લાના મોટી મોરી ગામની સીમમાં તારીખ 6 ફેબ્રુઆરીએ થયેલ હત્યાના કેસમાં નવો વળાંક આવતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે। તારીખ 6 ફેબ્રુઆરીના રોજ મેઘરજ તાલુકાના મોટી મોરી ગામની સીમમાંથી ચાદરમાં વિંટેલ મૃતદેહ મળ્યો હતો। આ મૃતદેહ ઈશ્વર મનાતનો હોવાનું ઈશ્વરભાઈના સસરાએ જણાવ્યું હતું। ઈસરી પોલીસે ઈશ્વર મનાતની કુહાડી વડે હત્યા કરી હોવાનો ગુનો નોંધ્યો હતો। ઈશ્વરની હત્યાના ગુનામાં 2 સગાભાઈની ધરપકડ કરી હતી। હાલ પણ ઈશ્વરભાઈના બંને ભાઈઓ જેલમાં છે। ઈશ્વરભાઈ વતન પરત ફરતા સવાલ એ છે કે બંને ભાઈઓએ હત્યાની કબૂલત કઈ રીતે કરી, પરિવારજનોએ કોના મૃતદેહની અંતિમ વિધિ કરી તે પણ એક સવાલ છે। આ સમગ્ર હત્યાનો ભેદ તપાસ બાદ માલુમ પડશે। ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મેઘરજ। પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા રૂપિયા 79 લાખના વિદેશી દારૂના જથ્થાનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી ખુલ્લેઆમ કરતા નજરે જોવા મળી રહ્યા છે, ત્યારે આઈજીપી સુભાષ ત્રિવેદી સરહદી ભુજે આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં પણ અનેકવાર દારૂના જથ્થા સાથે પકડાય છે। જ્યારે પશ્ચિમી પોલીસ સ્ટેશન દ્વારા 3 વર્ષથી ઝડપાયેલ 79 લાખનો વિદેશી દારૂનો કોર્ટના આદેશથી બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। પશ્ચિમી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરકે સોલંકીના જણાવ્યા અનુસાર 3 વર્ષના સમયગાળા દરમિયાન વિદેશી દારૂ સાથે ઝડપાયેલ બુટલેગરો પર કાયદેસરની કાર્યવાહી કરી દારૂના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો। આ જપ્ત કરેલ દારૂ આખરે કોર્ટના આદેશ દ્વારા નાશ કરવાનો આદેશ આપતા પશ્ચિમી પોલીસ સ્ટેશનના નજીક ખુલ્લા મેદાનમાં આશરે 3 ટ્રક જેટલો વિદેશી દારૂ મેદાનમાં ખુલ્લો મૂકી તેના ઉપર બુલડોઝર ફેરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી જનકાત સાહેબ, એસડીએમ સાહેબ અને પશ્ચિમી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરકે સોલંકી સાહેબની હાજરીમાં દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આ ઘટનામાં કોઈ આકસ્મિક કારણ ન બને તે માટે ફાયર ફાઈટર ઘટના સ્થળે બોલાવવામાં આવ્યું હતું। ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। પ્રાંતિક તાલુકામાં આવેલ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જાસપુરના ઉમિયાધામ સંકુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ તાલુકાના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જાસપુરના ઉમિયાધામ સંકુલ ખાતે વૃક્ષારોપણ કરીને સ્વયંસેવકના યુવાનોના જન્મદિવસની ઉજવણી કરી હતી। આજના યુવાનો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે। યુવાનો સમાજ ઉપયોગી કામમાં જોડાય તે માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ પોતાના જન્મદિવસની ઉજવણી માતાજીના સાનિધ્યમાં કરવાનો નિર્ણય લીધો છે। સાબરકાંઠા જિલ્લાના સ્વયંસેવકો અને યુવા સંગઠનના મિત્રો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડીએન ગોલ, સંગઠન સમિતિના ડીઆર પટેલ અને વિક્રમભાઈ પટેલ તથા સાબરકાંઠા જિલ્લા સંગઠનના પ્રમુખ ઉર્વેશભાઈ પટેલ હાજર રહ્યા હતા। સુરેશ પટેલ સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ સરકારી વિનયન કોલેજની બાજુમાં સ્વર્ણિમ આરોગ્ય વન, દારૂડિયા તથા જુગાર બાજોનું ધામ બનતા સરકારના લાખો રૂપિયા ધૂળધાણી થઈ ગયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં સરકારી વિનયન કોલેજની બાજુમાં માનનીય મંગુભાઈ પટેલના વરદ હસ્તે સંવત 2066ના શ્રાવણ સુદ 7મને સોમવાર તારીખ 16-8-2010ના રોજ આરોગ્ય વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યકક્ષાના માનનીય મંત્રી
પરવતભાઈ પટેલ, અન્ય વન વિભાગ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આરોગ્ય વનનું ઉદઘાટન થતા નગરજનોમાં આનંદની લાગણી છવાઈ હતી. સાંજે લોકો ટહેલ મારવા જતા હતા. બનાસ નદીના કિનારે આવેલું આ પિકનિક ટૂર બન્યું હતું. પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આ બગીચો હાલમાં શોભાના ગાંઠિયા સમાન થઈ ગયો છે. અસામાજિક તત્વનો અડ્ડો બની ગયો છે. બગીચાને ફરીથી સજીવન કરવા માટે આરોગ્ય વન દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી જાગૃત લોકોની માંગ છે. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના બોલુંદ્રા ગામમાં વધુ એક કોરોના પોઝિટિવનો કેસ સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે તારીખ 29મી જુલાઈને બુધવારના રોજ સવારે મોડાસા તાલુકાના બોલુંદ્રા ગામમાં રહેતી 22 વર્ષીય યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 321 પર પહોંચી ગયો છે. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા ખાતે નવીન બની રહેલા ઓવરબ્રિજમાં સેફટી વગર અને માસ્ક વગર એન્જિનિયરની હાજરીમાં કામ કરતા કેન્દ્રની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. ધાનેરામાં હાઈવે પર બની રહેલો ઓવરબ્રિજ ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યો છે. પુલના નિર્માણમાં કામ કરતા મજૂરોને કોઈ સેફટી સાધનો આપેલા નથી. 20 ફૂટ કરતા ઊંચી હાઈટ પર કામ મજૂરો જીવના જોખમે કરી રહ્યા છે. કોરોના જેવી મહામારીને લઈ માસ્ક માટે કડક નિયમો અમલમાં હોવા છતાં એન્જિનિયરની હાજરીમાં વગર માસ્કે મજૂરો ઉપર નીચે કામ કરી રહ્યા છે. એક નવા સંક્રમણને આમંત્રણ આપે એમ છે. સામાન્ય પ્રજા સાથે માસ્ક બાબતે કડક બનતું તંત્ર આ કોન્ટ્રાક્ટર સાથે કેમ નરમાઈ રાખતા લોકોમાં તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે. સાથોસાથ સવાલ એ પણ ઉભા થઈ રહ્યા છે કે 20 ફૂટની હાઈટ પર કામ કરતા મજૂરો જોડે કોઈ દુર્ઘટના બનશે તો જવાબદારી કોણ લેશે? કોન્ટ્રાક્ટર કેમ મજૂરોને સેફટી બાબતે બે જવાબદાર બની રહ્યા છે? શું ઓવરબ્રિજમાં કામ કરતા મજૂરોના જીવનની કોઈ કિંમત નથી? કેન્દ્ર સરકારની માસ્ક બાબતે ગાઈડલાઈન છે, છતાં પણ બેદરકાર કેમ છે? શું મજૂરોને માસ્ક વગર કોરોના સંક્રમણનો ખતરો નથી? વગર માસ્ક અને સેફટી વગર કામ કરાવતા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં તંત્ર કેમ ખચકાય છે? જાહેર રસ્તા પર માસ્ક અને સેફટી વગર કામ થતું હોવા છતાં તાલુકાના ઉચ્ચ અધિકારીઓ કેમ અવાક બની રહ્યા છે? મૌન જ હોય તે પણ હાલ તો મજૂરો માટે સેફટી અને માસ્ક સાથે કામ કરાવતું તંત્ર એલર્ટ બને એ જરૂરી બન્યું છે. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. હાલમાં ધાનેરામાં પુલનું જે કામ ચાલી રહ્યું છે તેની વર્ષો અગાઉથી ધાનેરાની માગણી હતી. એ માગણીને અનુસંધાને સરકાર દ્વારા બ્રિજ પાસ કરીને એનું કામ કરવામાં આવ્યું છે. અત્યારે કોરોના જેવો મહામારી ફેલાઈ રહી છે. જનતા જોડેથી સરકાર 200ના હવેથી 500 રૂપિયા માસ્ક ન હોય તો દંડ વસૂલવાનું ચાલુ કર્યું છે. આપ જોઈ શકો છો કે જે તે કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજનું કામ કરાવવામાં આવી રહ્યું છે. મજૂરો માસ્ક પહેર્યા વગર કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરને ખરેખર કોઈ કાયદો લાગુ પડતો જ નથી. નિયમો કે અમુક ઊંચાઈ કરતાં જો વધુ ઊંચાઈ ઉપર મજૂર કામ કરતો હોય તો તેઓને ફરજિયાત ટોપી પહેરવી પડતી હોય છે, પરંતુ તેઓને ટોપી પણ નથી. તો આ બાબતે સરકાર સજગતા દાખવે અને કંઈક આ ઘટિત ઘટના બને તે પહેલાં પગલાં ભરે એવી અમારી માંગ છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઘેડ ગામના તળાવમાંથી ઘોડાપરણા ગામના યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઘોડાપરણા ગામમાં યુવકનો મૃતદેહ ઘેડ ગામના તળાવમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ યુવક તારીખ 28મી જુલાઈના રોજ દવા છાંટવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. યુવકના મોત અંગે પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે મેઘરજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મેઘરજ.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં એબીવીપી દ્વારા લો કોલેજમાં ફી મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન દ્વારા લો કોલેજ દ્વારા વધારવામાં આવેલ ફી વધારો ચાલુ સાલે કોરોના મહામારીને ધ્યાને રાખી મોકૂફ રાખવામાં આવે તેવી માંગ સાથે કોલેજના ઇન્ચાર્જ આચાર્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ બાબતે ઝડપથી નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. નમસ્તે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાધનપુર નગર દ્વારા લો કોલેજમાં જે ફી વધારો કર્યો છે તેને સાહેબ સમક્ષ આજે વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી છે કે વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં આવે અને COVID-19 આપણે બધા મહામારીને જાણીએ છીએ તો આ વર્ષે સંપૂર્ણ વિદ્યાર્થીની ફી જે વધારો કરેલ છે તે માફી કરવામાં આવે. સાહેબને અમે રજૂઆત કરી છે, 2 દિવસનો સમય આપ્યો છે. હવે જોઈએ છીએ કે સાહેબ અમને સાહેબની આશા છે કે ટ્રસ્ટ મંડળ દ્વારા પોઝિટિવિટીમાં અમને જવાબ મળશે સકારાત્મક રીતે અને કે શુક્રવારે અમે અમારા આગામી કાર્યક્રમો બતાવશું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાધનપુર નગર. સાથે જ ફી વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો 2 દિવસ બાદ ઉગ્ર દેખાવ પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ભરત સથવાડા સાથે રિંકલ પટની, સિટી ન્યૂઝ, પાટણ. ધારો થયેલો છે એના બાબતમાં આપવામાં આવેલું છે અને જે કઈ અમને રજૂઆત કરી છે એ રજૂઆત અમારા પ્રમુખ સાહેબ જે અમરજ્યોતિ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ સાહેબ શ્રી છે એમને અમે ફી બાબતમાં રજૂઆત કરશું અને વિદ્યાર્થીનો જે કઈ પ્રશ્ન હશે એ અમે હલ કરી દઈશું. કેટલા ફી વધારાની વાત છે? ફી પહેલાં તો 8,020 રૂપિયા હતી, એની જગ્યાએ 9,020 એટલે 1,000 રૂપિયા સમથિંગ ફી વધારો થયેલો છે. એટલે વધારે પણ ફી વધારો કરેલો નથી, છતાં પ્રમુખ સાહેબ મંડળ જે કંઈ નિર્ણય લેશે તે વિદ્યાર્થીને અમે જણાવું છે. શુક્રવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે એ બાબતે તમે તાત્કાલિક ધોરણે નિર્ણય લેશો કે આના માટે શું? એના માટે અમારે પ્રમુખ સાહેબની જે કંઈ મિટિંગ કે જે કંઈ મળે એમાં નિર્ણય લેવાશે અને વિદ્યાર્થી પરિષદને ડાયરેક્ટ જાણ કરી દેવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકામાં આવેલ વેપારી મથક ખાતેથી અખાદ્ય ગોળનો જથ્થો થરા પોલીસે ઝડપી પાડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકામાં આવેલ વેપારી મથક ખાતે દિનેશ દામોદર ઠક્કર નામના વેપારીની દુકાનમાં થરા પોલીસ દ્વારા રેડ પાડતા PSI MV દેવડાએ 542 અખાદ્ય ગોળના રડિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. થરા પોલીસ દ્વારા વેપાર મથકમાં રેડ પાડતા અખાદ્ય ગોળ રાખતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગિરીશ જોશી સાથે રિંકલ પટની, સિટી ન્યૂઝ, બનાસકાંઠા.